ઉદાહરણ નગર સહિત જિલ્લામાં ઓનલાઈન શિક્ષણની કામગીરી ચાલી રહી છે પણ શું ઓનલાઈન શિક્ષણનો લાભ બાળકોને મળી રહ્યો છે ખરો જુઓ એક વિશેષ અહેવાલ કોરોનામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ થઈ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે કોરોનામાં વર્ષે પણ શાળાઓમાં દ્વાર તો ખુલ્યા પણ શાળા પરિસરો વિદ્યાર્થીઓના કલરવ વિના સૂની છે શિક્ષકો બાળકો માટે ઓનલાઈન શિક્ષણની કામગીરી કરી રહ્યા છે પણ શું ખરેખર ઓનલાઈન શિક્ષણ ગ્રામ્ય વિસ્તારના બાળકો સુધી પહોંચી રહ્યું છે ખરું ઓનલાઈન શિક્ષણનો લાભ 100% બાળકો ઉઠાવી રહ્યા છે ખરા પ્રત્યક્ષ શિક્ષણમાં પણ બાળકોને ઘણી મૂંઝવણો પ્રશ્નો રહેતા હતા ત્યારે ઓનલાઈન શિક્ષણમાં બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આવે છે ખરું આવા ઘણા બધા સવાલોને લઈને લોકમત ન્યૂઝની ટીમે નગરની પ્રતિષ્ઠિત શાળા સનરાઈઝ સ્કૂલની મુલાકાત લીધી હતી અને પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જુઓ એક વિશેષ અહેવાલ કોરોના મહામારીના કારણે છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી બાળકોનું બ્લેકબોર્ડ માત્ર સ્માર્ટફોન બનવા પામ્યા છે એટલે કે ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયાના ભાગરૂપે બાળકો ઘરે બેઠા ભણી રહ્યા છે હવે આ ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા ચાલે છે તો ખરી પણ ખરેખરમાં તેમાં બાળકોને 100% બાળકો તેનો લાભ લે છે ખરો કેટલું સક્સેસ છે આ ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા તેની આપણે ચર્ચા કરવા માટે તેની વાત કરવા માટે આપણે સનરાઈઝ સ્કૂલ મીડિયમમાં આપણે આવ્યા છીએ અને તેના કોઓર્ડિનેટર સાથે આપણે વાત કરીશું તો મેડમ યે જો ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા જો અભી સ્ટાર્ટ હે કોરોના મહામારી કે લીએ તો યે કિતના સક્સેસ હે યા કે કિતને બચ્ચે ઉસકે અંદર इसका लाभ ले पाते हैं या क्या प्रॉब्लम्स होती है आप क्या बताओगे? हाँ ये बहुत अच्छा बहुत ज़रूरी क्वेश्चन आपने पूछा है अभी जो ऑनलाइन स्टडीज़ चल रही है उसमें जो शिक्षण विभाग है पूरा बहुत अच्छे से वर्क कर रहा है हम पूरी कोशिश कर रहे हैं कि 100% बच्चों तक हम पहुँच पाए पर ये पॉसिबल नहीं है ये सभी जानते हैं कि सारे पेरेंट्स के पास मोबाइल नहीं होते हैं जो इंटीरियर एरियाज़ है वहाँ पे नेटवर्क का प्रॉब्लम होता है तो 100% बच्चों के पास पहुँचना पॉसिबल नहीं हो पा रहा है हम घर जा जा के भी पढ़ाते हैं पर वो भी आपको सबको पता है कि ऑफलाइन में ही जितना पॉसिबल होता है उतना ऑनलाइन में पॉसिबल नहीं होता है तो ये बहुत ज़रूरी है कि जब अभी ये जो महामारी है वो थोड़ा स्लो डाउन हुआ है तो ज़रूर से सोचा जाए कि ऑफलाइन स्कूल शुरू हो हाँ वो भी ज़रूरी है कि ऑफलाइन स्कूल शुरू हो तो कैसे रोटेशन में शुरू हो सारी स्कूल हर चीज़ की तकेदारी रखे कि स्कूल शुरू हो तो बच्चों का ख्याल कैसे रखना है इसके साथ अगर सरकार सोचती है स्कूल शुरू करने की तो बहुत ही अच्छा रहेगा इसी के साथ हितल उपाध्याय सनराइज इंग्लिश मीडियम स्कूल थैंक यू तो आप बात करिए खानगी शाळाना संचालक साथ જ્યારે ખાનગી શાળામાં એવી સ્થિતિ હોય કે 100% બાળકો ઓનલાઈન શિક્ષણનો લાભ નથી લઈ શકતા અને ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય વાડીઓ માટે હોય બાળકો માટે હોય તો એક સરકારી શાળાની ઓનલાઈન પ્રક્રિયા કે ઓનલાઈન શિક્ષણની સ્થિતિ શું હશે તે આપણે વિચારવી જ આપણા માટે મનોમંથન કરવું જ ઘણું મુશ્કેલ છે તો આ મેડમશ્રીએ પણ એક વિનંતી કરી છે અને એવી ઘણી બધી વાલીઓની એક આશા છે અપેક્ષા છે કે વહેલામાં વહેલા તકે તેઓના બાળકો માટે ઓફલાઈનની શિક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી તેઓની લાગણી છે છોટાઉદેપુર લોકમત ન્યૂઝમાંથી તૌફિક શેખ